સુરતના અઠવા લાઇન્સ જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી છે આરટીના ફોર્મ ભરવા આવકનો દાખલો લેવા માટે લોકો આવ્યા છે તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે મહિલાઓ સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝન કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા અમરેલીમાં વહેલી સવારે રસ્તામાં સિંહ નજરે ચડ્યો છે વહેલી સવારે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા સમયે સિંહ લટાર મારતો જોવા મળ્યો છે ખેતરના કાચા રસ્તે ડાલા મથો સાવજ આવી ચડતા હાલ ફફડાટ પણ છે આ વીડિયો અમરેલીના ધારી ગીર પંથકનો છે અમરેલી પંથકમાં વન્યજીવોના આટાફેરાથી રહીશોમાં ફફડાટ છે તો વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડે છે વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો છે અને હાલ દીપડાનો વીડિયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ છે વન વિભાગે દીપડાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે હવે ટોપ પર વડોદરાના શિનોર સાદલી ગામમાં યુવક પર હુમલો ઝઘડાની અદાવતમાં માર્યા લાકડીના પટકા ઘટના સીસીટીવી માંગ્યા બીજાપુર ભાજપમાં ભડકો તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું સી જે ચાવડાને ટિકિટ અપાતા નારાજ वापी तो में कार चालक नो कहर राहदारी सहित बे वाहनों ने लीधा अड़फेटे एक नो मौत त्रण घायल सीसीटीवी में घटना लूबी पंप्स फ्लो नहीं फोर्स

આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ખીસેર્યા કર્યા હતા જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મહોર લગાવવાની શક્યતા છે

વાપીમાં અકસ્માતની ઘટના ઘટી છે એકનું મોત થયું છે અને ત્રણ લોકો ખાલ થયા છે કાર ચાલકે રાહદારી સહિત વાહનોને કાર ચાલકે ચાર લોકો અને બે વાહનોને અડફેટી લીધા અકસ્માતમાં એકનું મોત થયું છે ત્રણ લોકો ખાલ થયા છે ડુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ સોમવારે બનેલી આ ઘટના જેના સીસીટીવી સામે આવી ગયા છે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે કતારગામમાં બાઇક ચાલક મહિલાને ટક્કર મારતા મોત થયું છે અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ છે લોકોના ટોળાએ ડમ્પર ચાલકને પકડ્યો રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો અકસ્માતમાં કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા

લોકોમાં ક્રોસ છે કારણ કે ચાર ચાર રસ્તા હોવા છતાં પણ જે રીતે ડમ્પર મહાનગરપાલિકાનું ડમ્પર બેફામ ગતિએ દોડતું હતું અને કહી શકાય કે મહિલાને અડફેટે લઈ તેને મોત નીપજાયું છે જેને લઈને લોકોમાં ઉશ્કેરાટ છે પોલીસ લોકોને દૂર કરવા માટે સતત કહી શકાય કે એ કરવામાં આવે છે ડમ્પર ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પણ લોકો પોલીસની ગાડીને હટવા દેવા તૈયાર નથી જે પ્રકારે કહી શકાય

પછી એલ આવી નથી ગાડીના કાગળિયા કોઈ વસ્તુ કાઈ નથી અને એના એસએમસી ના માણસો લઈ જતા અમે રોક્યા પોલીસ બી એના તંત્રમાં એ બાજુ ખેંચે છે અને એસ એમસી ના માણસો એનામાં ખેંચે છે અકસ્માત ને લઈને લોકોમાં આક્રોશ છે લોકો ડ્રાઈવરને લઈ લઈ જવા દેતા નથી પોલીસ સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ આવી ગયો જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેની પાસે લાયસન્સ નથી તમે જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ છે વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવેલો છે કે ડ્રાઈવર છે આગલા વ્હીલમાં મહિલા આવી ગયા બાદ તેને પાછલા વ્હીલમાં લઈ લીધી એટલે કે પોતાનો બચાવ થાય અને લોકોમાં જે આક્રોશ છે તેને લઈને વાતાવરણ તંગ બન્યું છે અન્ય પોલીસને બોલવામાં આવી છે લોકોની માંગ એક જ છે કે આ વ્યક્તિને પોલીસના હવાલે પણ પબ્લિકના હવાલો કરો એટલે કે અકસ્માતની ઘટનાને લઈને સુરતના ગધરગામ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા છે ગાડીમાં તોડફોડ કરી છે અને જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને કહી શકાય લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત સુરતમાં રત્ન રત્નકલાકારનું કારસ્થાન સામે આવ્યું છે હીરા ઉદ્યોગમાં ચાલતી બંદી વચ્ચે રત્ન કલાકારે કારખાનાના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલે એક પોઈન્ટ પચાસ લાખના હીરા બદલી નાખ્યા તો હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો સમગ્ર છેતરપિંડીના મામલે દોઢ લાખના હીરા બદલી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે તો વડોદરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે સીસીટીવીમાં કેદ થયો છે શિનોર સાધલી ગામમાં યુવક પર થયો છે હુમલો અગાઉના ઝઘડાની અદાવતમાં લાકડીના ફટકા માર્યા ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો થયો છે રાત્રિના સમયે અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ પાનના ગલ્લા પર ઉભેલા ફારૂક નગરીયા પર જીબલેણ હુમલો કર્યો છે તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઇને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે જેતપુર સિટી પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે મોરબીના હળવદના ચુપ્પણી ગામે કૌટુંબિક ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને બે ભાઈઓની માથાકૂટ ભાઈએ કરી છે ભાઈની હત્યા પંચાવન વર્ષના રમાભાઈ મોહનભાઈ ઓળકિયાની હત્યા કરી છે હત્યાના આરોપમાં આરોપી ગણેશ વાલજી ઓળક્યાની શોધખોળ શરૂ કરાય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પોલીસનો પણ બંદોબસ્ત છે તો રાજ્યમાં રોગયાળાએ ફરી માથું ઊંચક્યું છે અસારવા સિવિલ હોસ્પિટલમાં એચ વન એન વનના પાંચ કેસ નોંધાયા છે જ્યારે કે એચ વન એન વનના કેસ સહિત કોરોનાના બે કેસ પણ નોંધાયા છે અને હાલ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ચાર દર્દી ગુજરાતના જ્યારે કે એક દર્દી મધ્યપ્રદેશનો છે સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ફ્લુ ના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી ચૂંટણીના સમયગાળા દરમિયાન થતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી પર ચાંપતી નજર રાખી છે અને સૂચના પણ આપી છે જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે તો જિલ્લા ચૂંટણી અધિકારીઓને પંચનો આદેશ છે ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ચૂંટણી સમયે તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે